હાઈજેક કર્યું એવું કહી શકાય અને બધા જ બોગસ વોટ કર્યા છે ત્યાં અમારા એજન્ટને બહાર કાઢી મૂક્યો તો અને ખરેખર આ એક ચૂંટણી પંચ અને લોકશાહી માટે ખરેખર બહુ ખરાબ કહી શકાય એવી પરિસ્થિતિ છે અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ અને સાથે સાથે અમે એવો આગ્રહ કરીએ છીએ કે આમાં કાયદેસરના પગલાં લેવાય અને જે તે સાક્ષી કે જે તે અધિકારીઓ છે ત્યાં પણ એમની સામે પણ એક્શન લેવાય અને ફરીથી એ બૂથમાં મતદાન થાય એવી અમારી વિનંતી છે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પ્રથમપુર ગામે આજ ગામની ઘટના છે કે જ્યાં પ્રાથમિક શાળાની અંદર ગત રોજ જે વિડિયો વાયરલ કર્યો હતો લાઈવ વિડીયો વાયરલ કર્યો હતો અને પ્રથમ વાર આવું બન્યું છે કે લાઈવ વિડીયો કેપ્ચરિંગનું જે ઘટના છે તે અહીંયા મહીસાગરના સંતરામપુરમાંથી સામે આવી છે કહી શકાય કે યુપી વાળી અહીંયા કરવામાં આવી હોય તેવા દ્રશ્યો વિડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે વિડીયોની અંદર જાણે પોતાની મરજી હોય તેવી રીતે તે બનાવી રહ્યો છે છે અને જે બૂથ કેપ્ચરિંગ તે કરી રહ્યો છે મશીન ઉચકી રહ્યો છે મશીન ઘરે લઈ જવાની વાત કરી રહ્યો છે પણ બોલી રહ્યો છે છે અને જે પોલિંગ બૂથનો સ્ટાફ તેને પણ ધમકાવી રહ્યો છે કે મારું જ ચાલશે વિજય ભાભોરનું જ ચાલશે આ વિજય ભાભોર અને જે અન્ય જે વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે તે પોલીસે અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસે અત્યારે પ્રાથમિક તારાણથી તેઓની પૂછતાછ હાથ ધરવામાં આવી છે મિતેશ ન્યુઝ ગુજરાતી મહિસાગર તો મતદાન સમય થયેલી બબાલનો વિડીયો વાયરલ વેરાવળના બાદલપરા ગામે બબાલનો વિડીયો વાયરલ થયો ધારાસભ્ય ભગવાન બારડ ની સ્થાનિકો સાથે રકજગ બુધ બહાર યુવાનો વચ્ચે થઈ હતી બોલાચાલી યુવાનની બબાલ દરમિયાન ધારાસભ્ય ભગવાન બારડ પહોંચ્યા હતા દવણદી સમાચાર મળી રહ્યા છે ગેસ લાઈનમાં ભીષણ આગ જેસીબી પણ આગની ઝપેટમાં આવ્યું છે ગેસ લાઈનની કામગીરી દરમિયાન આગ લાગી હતી ગેસ વિભાગ દ્વારા પુરવઠો બંધ કરાયો છે ભીષણ આગમાં જેસીબી બળીને ખાક થઈ ગયું હોવાની પણ જાણકારી મળી રહી છે તો દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો જે આગ લાગી હતી લીકેજ થયું જેના કારણે આગ લાગી બાજુમાં જ પાર્ક કરેલું જેસીબી હતું જે પણ તેની જપેટમાં આવી ગયું સ્થાનિક લોકો અહીંયા આગળ દોડીને આવી ગયા હતા કારણ કે અનેક સોસાયટીસ છે કે જ્યાં આગળ લોકો રહે છે આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો ગેસ એજન્સી જે ગેસ કંપની છે તેને પણ જાણ કરવામાં આવી સુરતમાં ધરપકડ બાદ ખુલાસા થયા એક બે દિવસમાં વધુ માહિતી સામે આવશે તપાસ એજન્સીઓ સાથે સતત સંકલન ચાલી રહ્યું છે આ કેસમાં ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ આરોપીઓ કેવી રીતે લોગિન કરતા હતા તેની તપાસ કેસમાં મહત્વના પુરાવા હાથે લાગે તેવા પ્રયાસ છે આરોપીઓના ભારતના છે કે બહારના તેની તપાસ મોબાઈલ નંબરોની પણ તપાસ થઈ રહી છે પોલીસ મળતી કડીઓની તપાસ કરી રહી છે પોલીસને કેટલાક મહત્વના પુરાવાઓ પણ મળ્યા છે પોલીસ તપાસમાં અન્ય નામો પણ સામે આવી રહ્યા છે સુરત જિલ્લાના કટોર કામરેજ બલેશ્વરના મૉલ્વીઓની તપાસ તડકેશ્વર કિમ અને કુસમ્માના અન્ય મૉલ્વીઓની પણ તપાસ લઘુતાર સંકલન ચાલુ છે સેન્ટર એજન્સી આપ જાણતે કોણ કોણ સે હે તો કાફી મહેનત ચલ રહી હે उसमे उन लोगों के सोशल मीडिया अकाउंट्स वहाँ पर क्या क्या अपडेट्स हैं उसके थ्रू और कैसे वो सोशल मीडिया में लॉग करते थे कुछ निकल के आए हमारे कोशिश इसी पर उसका जो हैंडलर है आ, इंडिया में है कि बाहर है वो सही है नाम या गलत है उनके मोबाइल नंबर क्या है ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए ऐसी में उम्मीद है એક કરોડના ડ્રગ્સ કેસમાં સુરત એસઓજીએ વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે અઢારસો કિલોમીટર પીછો કરીને ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી મહંમદ કાશીફને ઉત્તર પ્રદેશથી દબોચી લીધો હતો પોલીસે વેશપલટો કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું ત્યારે પૂછપરછમાં કાશીફ મુંબઈથી ડ્રગ્સ લાવીને પેડલર મારફતે શહેરમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે સાથે જ અન્ય પાંચ આરોપીઓના પણ નામ ખુલતા તમામની ધરપકડ કરી લેવાય છે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે મુંબઈના કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે આરૂપીઓ ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ મુંબઈ થી લાવતો હોવાનું પણ તપાસમાં ખુલ્લું છે સુરતના બે આરોપી ડ્રગ સપ્લાય કરતા હતા જ્યારે અન્ય બે આરોપી મુંબઈ થી ડ્રગ્સ પહોંચાડતા હતા સુરત પોલીસ ડ્રગ્સ મામલે મુંબઈ અને સુરત વચ્ચેની chain તોડવાનો પ્રયાસ કરી રહી છે આગળ પાંચ ઓર લોકો અરેસ્ટ કર્યા છે जिसमें બે સુરત કે હે જો इसको સપ્લાય કરતા تھے दो मुंबई के हैं जो मेन अरेंज करते थे बड़ी क्वांटिटी में और एक और है सूरत का जिसको ये आगे बेचता था जहां से डिस्ट्रीब्यूशन होता था तो बूथ कैप्चरिंग ना मामले कांग्रेस उम्मीदवार प्रभाबेन ताव्याड नु निवेदन लोकशाही ना अधिकार नु हनन थयु छे प्रभाबेन ताव्याडे करी रीपोलिंग नी मांग आरोपीओ सामे कड़क कार्यवाही करवामां आवे તેવી માંગ પણ કરવામાં આવી છે સાથે રીપોલિંગની માંગ પણ કરવામાં આવી છે જો આ રીતે બૂથ કેપ્ચરિંગ થતું હોય તો કઈ રીતે કોઈ એક પાર્ટીના ઉમેદવાર જીતી શકે તેવા સવાલ પણ તેમના તરફથી ઉભા કરવામાં આવ્યા છે જેના કારણે ફરી એક વખત જે બૂથ કેપ્ચરિંગ વાળા વિસ્તાર છે જે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હતું ત્યાં આગળ રીપોલિંગ કરવામાં આવે તેવી કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેને માંગ કરી છેના અધિકારોનું હનન કરી રહ્યા છે એને અમે બકોડી કાઢીએ છીએ અને અમે એના અંગે કલેક્ટર સાહેબને ફરિયાદ આપી છે અમે જે જે લોકો આમાં સંકળાયેલા છે એની સામે કડક કડક સજા માટે અને ત્યાંના જે મતદાતાઓ છે એમના અધિકારોનું હનન થયું છે એટલે એમને રીપોલિંગ કરાવવા માટે અમે માગણી કરી બૂથ કેપ્ચરિંગ કરવાની ના પાડતા એ લોકો મને બહાર લાવીને ગાડી બી અંદર કંપનીની અંદર લાયા હતા અને ગાડીમાં નાખીને મને અપહરણ કરવાની કોશિશ પણ કરેલી હતી જેથી મેં તેમના ડરથી પ્રિસાઇડિંગ ઓફિસરને પણ જાણ કરી પિસાડિંગ ઓફિસરે ભૂત મતદાન તરત બંધ કરી દીધેલું હતું

ભાજપ નેતાના પુત્રે બુથને હાઇજેક કર્યું ઈવીએમ પોતાના સાથે લઈ જવાની પણ કરી વાત વિડિયો વાયરલ થતા વિજય બાબোরে વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવ્યાડ કલેક્ટરને કરી છે ફરિયાદ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તપાસ શરૂ કરી છે ચૂંટણીના નિયમ ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે વિજય બાબુરની પોલીસ પૂછપરછ કરી રહી છે સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેનની માંગ છે કે રીપોલિંગ કરવામાં આવે આ પોલિંગ સ્ટેશન પર પ્રથમપુર બૂથમાં જે રીતે જે અસામાજિક તત્વોએ બૂથ હાઇજેક કર્યું એવું કહી શકાય અને બધા જ બોગસ વોટ કર્યા છે ત્યાં અમારા એજન્ટને બહાર કાઢી મૂક્યો હતો અને ખરેખર આ એક ચૂંટણી પંચ અને લોકશાહી માટે ખરેખર બહુ ખરાબ કહી શકાય એવી પરિસ્થિતિ છે અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ અને સાથે સાથે અમે એવો આગ્રહ કરીએ છીએ કે આમાં કાયદેસરના પગલાં લેવાય અને જે તે સાક્ષી કે જે તે અધિકારીઓ છે ત્યાં પણ એમની સામે પણ એક્શન લેવાય અને ફરીથી એ બુથમાં મતદાન થાય એવી અમારી વિનંતી છે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે ન્યૂઝ પહોંચી છે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પ્રથમપુર ગામે આ ગામની ઘટના છે કે જ્યાં પ્રાથમિક શાળાની અંદર ગત રોજ જે વિડીયો વાયરલ કર્યો હતો લાઈવ વિડીયો વાયરલ કર્યો હતો અને પ્રથમવાર આવું બન્યું છે કે લાઈવ વિડીયો કેપ્ચરિંગનું જે ઘટના છે તે અહીંયા મહીસાગરના સંતરામપુરમાંથી સામે આવી છે કહી શકાય કે યુપી વાળી અહીંયા કરવામાં આવી હોય તેવા દ્રશ્યો વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે વિડીયોની અંદર જાણે પોતાની મરજી હોય તેવી રીતે વિડીયો બનાવી રહ્યો છે અને જે બૂથ કેપ્ચરિંગ છે તે કરી રહ્યો છે મશીન ઉચકી રહ્યો છે મશીન ઘરે લઈ જવાની વાત કરી રહ્યો છે બિભસ્ત ગાળો પણ બોલી રહ્યો છે અને જે પોલિંગ બુથનો સ્ટાફ છે તેને પણ ધમકાવી રહ્યો છે કે મારું જ ચાલશે વિજય ભાભોરનું જ ચાલશે આ વિજય ભાભોર અને જે અન્ય જે વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે તે પોલીસે અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસે અત્યારે પ્રાથમિક તારણથી તેઓની પૂછતાછ હાથ ધરવામાં આવી છે મિતેશ ભાટિયા દમણથી સમાચાર મળી રહ્યા છે ગેસ લાઈનમાં ભીષણ આગ જેસીબી પણ આગની ઝપેટમાં આવ્યું છે ગેસ લાઈનની કામગીરી આગ લાગી હતી આગ લાગી હતી લીકેજ થયું જેના કારણે આગ લાગી બાજુમાં જ પાર્ક કરેલું જેસીબી હતું જે પણ તેની જપેટમાં આવી ગયું સ્થાનિક લોકો અહીંયા આગળ દોડીને આવી ગયા હતા કારણ કે અનેક સોસાયટીસ છે કે જ્યાં આગળ લોકો રહે છે આગ લાગવાની ઘટના સંકલન ચાલી રહ્યું છે આ કેસમાં ખુબ જ મહેનત કરવામાં આવી રહી છે આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ આરોપીઓ કેવી રીતે કરતા હતા તેની તપાસ કેસમાં મહત્વના પુરાવા હાથે લાગે તેવા પ્રયાસ છે આરોપીઓના

उन लोगों के सोशल मीडिया अकाउंट्स वहां पर क्या क्या अपडेट्स हैं उसके थ्रू और कैसे वो सोशल मीडिया में लॉगिन करते थे कुछ निकल के आए हमारे कोशिश इसी पर है उसका जो हैंडलर है इंडिया में है कि बाहर है वो सही है नाम या गलत है उनके मोबाइल नंबर क्या है ये सब पे जांच चल रही है और कुछ जल्दी ही मिलना चाहिए ऐसी हमें उम्मीद है एक करोड़ ना ड्रग्स केस मास्क સુરત એસઓજીએ વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે અઢારસો કિલોમીટર પીછો કરીને ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી મહંમદ કાશીફને ઉત્તર પ્રદેશથી દબોચી લીધો હતો પોલીસે વેશ પલટો કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું ત્યારે પૂછપરછમાં કાશીફ મુંબઈથી ડ્રગ્સ લાવીને પેડલર મારફતે શહેરમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે સાથે જ અન્ય પાંચ આરોપીઓના પણ નામ ખુલતા તમામની ધરપકડ કરી લેવાય છે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે મુંબઈના કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે આરોપીઓ ડ્રગ્સ બનાવાનું મટીરીયલ મુંબઈ થી લાવતો હોવાનું પણ તપાસમાં ખુલ્લું છે સુરજના બે આરોપી ડ્રગ સપ્લાય કરતા હતા જ્યારે અન્ય બે આરોપી મુંબઈ થી ડ્રગ્સ પહોંચાડતા હતા સુરત પોલીસ ડ્રગ્સ મામલે મુંબઈ અને સુરત વચ્ચેની ચીન તોડવાનો પ્રયાસ કરી રહી છે આગળ પાંચ ઓર લોકો અરેસ્ટ કર્યા છે જિસમે દો સુરત કે હે જો ઇસકો સપ્લાય કરતા થે દો મુંબઈ કે હે जो मेन अरेंज करते थे बड़ी क्वांटिटी में और एक और है सूरत का जिसको ये आगे बेचता था जहां से डिस्ट्रीब्यूशन होता था